એટલે કે જે શબ્દ લખેલો છે એનો વિરોધી અથવા તો એનો ઉલટો અથવા તો ઊંધો શબ્દ થાય એટલે વિરોધી શબ્દ તો વિરોધી શબ્દમાં કઈ રીતે આવશે કે વિરાટ છે વિરાટ એટલે શું તો કે વિરાટ એટલે ખૂબ જ મોટો અતિ વિશાળ તો વિરાટ નો ઊંધો એટલે કે ઉલટો શું થશે એનો વિરોધી શું થશે તો કે વિરાટ એટલે મોટું થાય તો મોટું છે તો એનો અર્થ નાનો થાય વિરાટ એટલે કે ટૂંકો થતો નાનો પછી છે અંધારું અંધારું છે તો અંધકાર અંધારું અંધારું તો અજવાળું અજવાળું બરાબર અંજવાળું અંધારું તો અંજવાળું હવે અંજવાળું છે એ બે રીતે લખાય અંજવાળું થાય અને માધ્યમિક અંજવાળું થાય અને અજવાળું છે બે રીતે બોલી શકાય છે નજીક તો દૂર બરાબર અને પછી છે પહોળો તો પહોળાઈમાં બહુ જ મોટું હોય છે પહોળો તો સાંકડું પહોળાઈની સામે શું આવશે સાંકડું બરાબર ઈશ્વર તો પ્રભુ અને વિભુ વૃક્ષ તો ઝાડ અને વિરોધાર્થી શબ્દમાં વિરાટ તો ટૂંકું અને નાનું અંધાર તો અંજવાળું અને અજવાળું નજીક તો દૂર અને પહોળું તો સાંકડું તો હવે વિરોધાર્થી સમાનાર્થી અને ખાલી જગ્યાને પ્રશ્ન જવાબ આ બધું તમારે